हेलो फ्रेंड्स, आज धोरण 10 नी अंदर चैप्टर 9 त्रिकोणमिति ना उपयोगों नी अंदर एक्सरसाइज 9.1 नो सम नंबर 2 के वावाजोड़ा ने कारणे एक झाड़ एवी रीते भांगी ने वड़ी जाय छे के जेथी तेनी टोच जमीन साथे 30 मापनो खूणो बनावे ते रीते जमीन ने स्पर्शे छे। झाड़नी जमीन ने स्पर्शती टोच अने झाड़ना थड़ वच्चेनु अंतर 8 मीटर होय तो आपणे ई झाड़नी ऊंचाई मेळववानी छे। मतलब कि अहींया एक झाड़ छे, ई वच्चेथी क्यांकथी भांगीने वळी जाय छे। तो आपणे आकृति दोरीए के धारी लियो के आपणने कहेवामां आव्युं ई आ झाड़ छे। હવે ઝાડ એમનેમ કાંઈ લટકતું તો હોય નહીં, એટલે આ છે જમીન। હવે આપણને કહેવામાં આવ્યું છે કે વાવાઝોડાને કારણે એક ઝાડ એવી રીતે ભાંગીને વળી જાય છે। હવે ક્યાંકથી આપણે ઝાડ ભાંગવાનું છે? ધારી લ્યો કે એ ઝાડ છે એ આ બિંદુએથી ભાંગે છે, અહીંથી ભાંગી જાય છે। હવે ભાંગીને એવી રીતે વળે છે કે જેથી તેની ટોચ જમીન સાથે 30 માપનો ખૂણો બનાવે। હવે તમે વિચાર કરો કે આ ભાગ છે એ અહીંથી વળે છે, હવે એ અહીંયા જમીન સાથે 30 માપનો ખૂણો બનાવે, એટલે એ આવી રીતે આમ ઝાડની ટોચ નીચે પડે। જે આ ભાગ છે એ જ આ છે, એમાં કાંઈ ફરક નથી। આ ભાગ છે એ આવી રીતે જમીન ઉપર પડ્યો, તો જમીનને જે બિંદુએ સ્પર્શે ત્યાં ખૂણો કેટલો બનાવે છે? 30 અંશ માપનો ખૂણો બનાવે એ રીતે જમીનને સ્પર્શે છે। ઝાડની જમીનને સ્પર્શતી ટોચ, એટલે કે આ જે ઝાડને જમીનને સ્પર્શતી ટોચ અને ઝાડનું થડ, આ જ હોય ઝાડનું થડ, આ બંને વચ્ચેનું અંતર છે 8 મીટર। તો આપણે આ આખા ઝાડની ઊંચાઈ મેળવવાની છે। હું સમજાવું, પહેલાં નામ આપી દઈએ કે ધારો કે આ ઝાડની ટોચ છે એને આપણે નામ આપી દઈએ એ, બી, સી અને ડી। અહીંયા છે કાટખૂણો અને હોઈએ છે આ ચેપ્ટરમાં। હવે આપણે સમજીએ શું કહેવા માગે છે રકમી। બે જ વાત તમારે અહીંયા કરવાની છે। આખે આખો દાખલો હું પહેલાં તમને સમજાવી દઉં પછી ગણી દઉં। તમે ત્રિકોણ ઉપર ફોકસ કરો, ત્રિકોણ બી સી ડી, ત્રિકોણ બી સી ડી, એમાં એક ખૂણો 30 છે અને એની પાસેની બાજુ તમને આપી છે। તમે જો સામેની બાજુ ગોતી લ્યો એટલે ઝાડની આટલી ઊંચાઈ તમને મળી જાય। હવે સામેની બાજુ ગોતવી છે, પાસેની આપી છે, તો કોનો ઉપયોગ કરશો? સામેની બાજુ પાસેની બાજુવાળું કોણ? 10। હાલો બીસીનું માપ એની ઉપરથી મળશે। હજી માપ મેળવવાનું બાકી છે એ બીનું। તો ઘણા લોકો મને એવું કહે કે સર જેટલું બીસીનું હોય એટલું જ એ બીનું હોય, બે હરખું જ હોય, એમાં ક્યાંય લીખું છે કે વચ્ચેથી જ ભાંગે છે? વાવાઝોડાને કારણે એક ઝાડ એવી રીતે ભાંગીને વળી જાય છે કે જેથી તેની ટોચ ક્યાંથી ભાંગે છે ચોખવટ જ નથી કરી, એટલે અહીંથી ભાંગી ગયું તો આ ભાગ આની જેટલો જ હોય એવું જરૂરી નથી। તો કેવી રીતે મેળવાય? તો તમે ધ્યાનથી સમજો કે જે આ એ બી છે ને એ જ કોણ છે? બીડી, કેમ કે આ જ ભાગ અહીંયા પડ્યો છે। તો આપણે એ બીની જગ્યાએ શું મેળવી લઈશું? બીડી। તો બીડી આપણા ત્રિકોણની અંદર શું થાય? કર્ણ। હવે સમજો કે ખૂણો 30 છે, પાસેની બાજુ આઈપી છે અને કર્ણનું માપ ગોતવું છે, તો પાસેની બાજુ અને કર્ણવાળું કોણ હોય? પાક, કોષ, કોષનો પાક। તો પાસેની બાજુ અને કર્ણવાળું વિધેય હોય કોસ, એટલે કે અહીંયા 10 અને કોસનો ઉપયોગ કરીને આપણે એ બી અને બીસી મેળવીશું અને ત્યારબાદ એ બી અને બીસીનો સરવાળો કરી દઈએ એટલે મળી જાય આપણને ઝાડની ઊંચાઈ। ગણીએ કેવી રીતે લખાય સમજાવું હું તમને, આખું પ્લાનિંગ તો મેં તમને સમજાવી દીધું। આન્સર તમે તમારી જાતે પહેલાં ગણી લ્યો, ટ્રાય કરી લ્યો, પછી જોવો વિડીયો કે જવાબ તમારે એ જ આવ્યો અને લખાય કેવી રીતે એ હું તમને શીખવાડું। ધારો કે એસી
ઝાડની ઊંચાઈ છે જો ઉપરથી રકમમાંથી જ આપણે લખશું વાવાઝોડાને કારણે ઝાડ કયું ઝાડ એસી એવી રીતે ભાંગીને વળી જાય છે ક્યાંથી વળે છે બી બિંદુ એથી ભાંગીને બી બિંદુ એથી વળી જાય છે જેથી તેની ટોચ જે એ હતી એ ટોચ હવે ટોચ જમીન સાથે 30 માપનો ખૂણો બનાવે એ રીતે જમીનને સ્પર્શે છે એટલે જો હું આ રીતે શબ્દ લખીશ જો જેથી તેની ટોચ એ ટોચ પહેલાં કોણ હતી એ ટોચ એ જમીન સાથે 30 અંશ માપનો ખૂણો બનાવે તે રીતે જમીનને ડી બિંદુએ સ્પર્શે છે સમજો ઉપરની જે રકમ હતી એ જ મેં લખ્યું છે ખાલી મેં નામ આપી દીધા તો થાય શું તો આ લીટી ઉપરથી આપણને સમજાય શું એક જ વાત તમને આ લીટી ઉપરથી ખાલી સમજાય કે જે ભાગ એ બી હતો ને એ અહીંયા બી ડી થઈ ગયો અને ખૂણો 30નો થઈ ગયો એટલે એક વાત તો હું લખી દઉં તેથી ખૂણો ડી બરાબર 30 અંશ તથા હજી એક વાત સમજાય જો તમે ધ્યાનથી સમજો તો અહીંયા મેં શબ્દ હું લખ્યો કે જેથી ઝાડની ટોચ એ પહેલાં એ હતી જમીન સાથે 30 માપનો ખૂણો બનાવે એ રીતે જમીનને ડી બિંદુ આગળ સ્પર્શે તો એ હતું એ જમીન ઉપર પડ્યું તો એ શું થઈ ગયું બી ડી એટલે હું અહીં એવું લખી શકું કે તેથી જેટલું માપ એ બીનું છે એટલું જ માપ કોનું છે બી ડીનું કહી શકાય કે નહીં આ ભવિષ્યમાં કામમાં આવવાનું છે એટલે હું આને એક કહી દઉં ક્લિયર બીજી એક વાત હજી આગળ કરી છે શું વાત કરી છે ઝાડની જમીનને સ્પર્શતી ટોચ અને ઝાડના થડ વચ્ચેનું અંતર 8 મીટર છે માટે એના વિશે અહીંયા લખી દેશું કે ઝાડની જમીનને સ્પર્શતી ટોચ કોણ ડી અને ઝાડના થડ તો ઝાડનું થડ કયું સી વચ્ચેનું અંતર 8 મીટર છે તેથી સીડી બરાબર 8 મીટર આજે કાંઈ લખવાનું હતું એ કામ આપણું પૂરું થઈ ગયું હવે કરીને અહીંથી લખવાનું કે હવે ત્રિકોણ બી સી ડીમાં આ ત્રિકોણ બી સી ડીમાં ક્યાં ક્યાં બે વિધેય લગાવવાના છે તો પહેલો ત્રિકોણમિતીય ગુણોત્તર લગાવવાનો છે ટેન ડી ખૂણા ડીને ધ્યાનમાં રાખી ટેનનું સૂત્ર ટેન ડી બરાબર સામેની બાજુ પાસેની બાજુ સામેની બાજુ એટલે બીસી અને પાસેની બાજુ તો પાસેની બાજુ કોણ છે અહીંયા સી ડી આમાં જ એક બીજી ગણતરી સાથે જ કરી નાખીએ બીજું કયું વિધેય આપણે લગાવવાનું હતું તો આપણને આપેલી છે પાસેની બાજુ અને કર્ણ એટલે બી ડી ગોતશું એ જ બી ડીને આપણે એ બી કહી દઈશું જ્યાં મેં પરિણામ એકમાં કીધું છે તો પાસેની બાજુ અને કર્ણવાળો ત્રિકોણમિતીય ગુણોત્તર કોણ હોય કોસ ખૂણો કયો રાખવાનો છે ડી ડીને ધ્યાનમાં રાખીને કોસ પાક પાક એટલે પાસેની બાજુ સી ડી અને કર્ણ એટલે બી ડી બે સૂત્ર મેં લખી દીધા છે કિંમત મૂકી આમાં ડીની જગ્યાએ તો ડી ખૂણો છે 30 માટે હું અહીં લખીશ 10-30 બરાબર બીસીનું માપ જે બીસીનું માપ મારે મેળવવાનું છે અને સીડીનું માપ આપણને અહીંથી હમણાં ખબર પડી કે 8 મીટર છે
टेन ત્રીસનું મૂલ્ય, તો ટેન ત્રીસનું મૂલ્ય થાય એકના છેદમાં વર્ગમૂળ ત્રણ બરાબર બીસીના છેદમાં આઠ. આઠ ભાગાકારમાં આ સાઈડ આવે તો ગુણાકારમાં, એટલે લખાય કે આઠના છેદમાં વર્ગમૂળ ત્રણ બરાબર બીસી. તેથી બીસી બરાબર આઠના છેદમાં રૂટ ત્રણ મીટર. ઘણા લોકો મને અહીંથી એવું કહે કે સર છેદમાં રૂટ ત્રણ એવા આપણે જવાબ રાખતા નથી, તમે શા માટે રાખો? પણ હું તમને સમજાવું કે હજી આપણે આ બીસીને ગણતરીમાં લેવાનો છે. કેમ? કેમ કે આ બીસીનો સરવાળો કરશું ને એબી સાથે, એટલે અત્યારે આને કંઈ સળી કરવાની નથી. ફાઇનલ જવાબમાં છેદમાં આપણે નહીં રાખીએ. રેડી? અહીંયા કોસની વાત કરીએ, કોસ ડી છે તો ડીની જગ્યાએ અહીંયા ખૂણો ત્રીસ છે, તો ત્રીસ. સીડીનું માપ, તો સીડીનું માપ આઠ છે અને બીડીનું માપ આપણે અહીંયા મેળવવાનું છે. તો કોસ ત્રીસ, કોસ ત્રીસનું મૂલ્ય આપણે મેળવવા જઈએ તો એનું મૂલ્ય મળે આપણને રૂટ ત્રણના છેદમાં બે બરાબર આઠના છેદમાં બીડી. હવે આપણે આમાંથી ગોતવું છે કોને? બીડીને. એટલે બીડી ત્યાં છેદમાં છે, આ બાજુ આવે તો અંશમાં, એટલે બીડી. આ બધું જ સામે મોકલીએ તો આઠ તો ત્યાં હતા, આ બે ભાગાકારમાં, સામે જઈએ તો ગુણાકારમાં, અને રૂટ ત્રણ ગુણાકારમાં એટલે કે અંશમાં હતા, સામે જઈ તો છેદમાં. તો અહીંયા આપણે લખશું કે બીડી બરાબર, બીડીની જગ્યાએ બીડી સરવાળામાં આપણે બીડી નથી લેવાના, આપણે જોતું હતું શું? એબી. તો બીડીની જગ્યાએ હું શું લખી દઉં? એબી. એબી બરાબર સોળના છેદમાં રૂટ ત્રણ, કારણ એક પરથી. ઘણા લોકો કહે કે એક એમાં ક્યાં જરૂર પડી, મેં બીડીની જગ્યાએ એ બી શા માટે લખ્યું આની ઉપરથી? ક્લિયર એટલું? એટલે મેં એક એને કીધું હતું. અહીં એડેસ બીડેસ સી હોવાથી, કોક મને એવું પૂછે સર આ વળી શું કહેવા માંગે છે? આનું ગુજરાતી થાય કે એ બી સી સમરેખ છે, એટલે આપણે એને લખીએ એડેસ બીડેસ સી. તો એ બી સી સમરેખ હોય તો શું થાય? એસીનું માપ કોના જેટલું થાય? એ બી અને બી સીના સરવાળા જેટલું થાય. એટલે આની ઉપરથી આમ લખાય કે એસી બરાબર એ બી પ્લસ બી સી. ચાલો એ બીનું માપ મૂકીએ, તો એ બી બરાબર છે અહીંયા સોળના છેદમાં રૂટ ત્રણ, બી સી આપણને અહીંયા મળ્યું છે આઠના છેદમાં રૂટ ત્રણ, બેયનો લસા લઈએ તો બેયનો છેદ સરખો જ છે એટલે રૂટ ત્રણ, છેદ બેયનો જે હતો એ જ લખ્યો છે એટલે ઉપર આપણે કાંઈ ગુણવું પડે નહીં, ડાયરેક્ટ આપણે લખી શકીએ સોળ પ્લસ આઠ. સોળને આઠ ચોવીસના છેદમાં રૂટ ત્રણ. આ આપણો ફાઇનલ જવાબ છે, પણ ફાઇનલ જવાબમાં વર્ગમૂળ આપણે છેદમાં રાખીશું નહીં, માટે આપણે છેદ ઉડે છે અહીંયા લખી શકીએ આને કે આઠ ગુણ્યા ત્રણ છેદમાં રૂટ ત્રણ. હવે આગળના વિડીયો લેક્ચરની અંદર મેં તમને આ ત્રણના બે કટકા કરી દીધા હતા કે રૂટ ત્રણ ગુણ્યા રૂટ ત્રણ. હવે નહીં કરી દઉં, ડાયરેક્ટ લખીશ કે રૂટ ત્રણ અહીંયા ઉડાડો એટલે એક રૂટ ત્રણ વધે, તો આઠ રૂટ ત્રણ મીટર. રકમ ફરી પાછી જોઈએ તો જુઓ તો એમાં ક્યાંય કીધું હતું એસીનું માપ ગોતો? નહીં. આપણે એસી કોને લીધું? ઝાડની ઊંચાઈને. ગુજરાતીમાં એક લીટી લખવી પડે, આમ ઝાડની ઊંચાઈ આઠ રૂટ ત્રણ મીટર છે. તો આ હતો આપણો દાખલા નંબર બે. મળીએ નેક્સ્ટ નવા વિડીયો લેક્ચરની અંદર કંઈક નવા દાખલા સાથે.